بسم الله الرحمن الرحيم. السلام عليكم viewers. I once again welcome you to Wide Angle IBN TV show. ફરી એકવાર આપણે શેખ મોહિત સાથે હસું. શેખ, આપણે પહેલાના એપિસોડમાં ચર્ચા કરી લીધી કે ઇમામ હુસૈન અલી સલામનો મકસદ અમર બિલ મારૂફ નહીં અનિલ મુનકર હતો, જેવી રીતે કે મદીનાથી નીકળતી વખતે લેખિતમાં એના ભાઈ મોહમ્મદ હનફિયાને કહી ગયા હતા કે હું નીકળું છું ન તો ફસાદ કરવા, ન તો ગુમરાહી પેદા કરવા, ન તો કોઈને કંઈ પાવર માટે નીકળું છું, બસ મારો એક જ મકસદ છે કે હું મારા જદની ઉમ્મતમાં ઇસ્લાહ લઈ આવું અને એ હું અમર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર કરીને કરીશ. તો પછી અગર ઇમામ અમર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકરના હથિયારને અપનાવીને ઇસ્લાહ પેદા કરવાની કોશિશ કરી તો આપણે પણ ઇમામના નકશે કદમ પર ચાલીને અમર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર કરવું જોઈએ. આપણે કહી ચૂક્યા છે કે શબ્દોથી અમર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર કરવા કરતાં આપણી પર્સનાલિટીથી આપણે વધારે અસરકારક થઈ શકીએ. છતાં પણ ઘણી વખત આપણે એવું લાગે છે કે બોલવું પણ જરૂરી થઈ જાય છે. આપણે જોઈએ છે કે માશરામાં કોક વખત એવું એ બને છે કે જ્યારે આપણે કહીને અમર બિલ મારૂફ કરવા જાય કે નહીં અનિલ મુનકર કરવા જાય તો લોકો તરત જ સામે આપણે કહે છે કે એ મારી પર્સનલ વાત છે, એમાં તને શું. તો આપણે તમે થોડોક પ્રકાશ પાડો એની ઉપર કે ક્યાં કઈ વાતોને પર્સનલ કહેવાય અને કઈ વાતો આપણે ભલે કોઈને પર્સનલ લાગતી હોય એ પણ એ પબ્લિક થઈ જાય કારણ કે એ પબ્લિકમાં ફસાદ ફેલાવતું હોય. હસન અઉઝ બિલ્લાહ મિન શૈતાન રજીમ. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. الحمد لله والصلاة على أهلها، أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته. أزنو تمارو سوال جي أمر بالمعروف أن نهين المنكر پر سي كي آئے کام کروا ماتے كي آئے كي آئے اپنے رکاوٹو پیش تھائي سي أن ايما سو تي موٹا موٹی رکاوٹ اے ہوئي سي جنہ اپنے انگلیش ما کہیے كي مائن يور اون بزنس. آ ہمیشہ نو تمارو انگلیش نو بول سي كي تو تارو کام کریے جا. એના માટે આપણા પાસે રિવાયતો પણ છે. પહેલે એ વસ્તુ પર હું ભાર આપું કે અમર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. કુરાન મજીદની ઘણી આયતો છે. એક આયતનો આપણે જિકર કર્યો હતો, સૂરા આલ ઇમરાનની 104મી આયત, કે જેમાં ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વલ તકુમ મિનકુમ ઉમ્મતુન યદઉના ઇલલ ખૈર વ યામુરુના બિલ મારૂફ વ યનહઉના અનિલ મુનકર. તમારામાંથી ને ગીરો હોવો જોઈએ કે જે લોકોને નેકી તરફ દોરવે, અમર બિલ મારૂફ કરે, નહીં અનિલ મુનકર કરે. આ કોણ છે? ઓલાઈકુમુલ મુફલિહૂન. આ કામયાબ લોકો છે. સો પહેલો મસલો થઈ ગયો કે નહીં અનિલ મુનકર અને અમર બિલ મારૂફ કામયાબીના પંથ ઉપર ચડવા માટે, કામયાબી મેળવવા માટે આ હથિયાર ખુદાના બનાવેલા છે. એને આપણે ઉપયોગમાં લેશું તો અસર થશે. એક બીજી આયત જોઉં તો એ જ સૂરામાં છે, સૂરા આલ ઇમરાનની મારા ખ્યાલથી 110મી આયત છે. એમાં જો ખુદા આપણા વખાણ કઈ રીતે કરે છે, પણ એ વખાણને લાયક શા માટે આપણે બન્યા, તો ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ કુન્તુમ ખૈરા ઉમ્મતિન ઉખરજત લિનનાસ તઅમુરુના બિલ મારૂફ વ તનહૌના અનિલ મુનકર. એ લોકો તમો સારામાં સારી ઉમ્મત હતા કે જેને ઉમ્મતોમાંથીને ચૂંટી કાઢવામાં આવ્યા. કેમ? કારણ કે તમારી અંદર એક ખૂબી છે, એ હતી. એ શું હતું? અમર બિલ મારૂફ નહીં અનિલ મુનકર. અને બાકીની જે છે કે તમે ખુદાની ઇતાત કરો છો, ખુદાની ઇબાદત કરો છો અને રસૂલની પણ ઇતાત કરો છો. તો ખુદાએ કોમને બહેતર અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ક્યારે માને છે? ત્યારે પણ કહ્યું કે આ સારામાં સારી કોમ છે. કેમ? કારણ કે એ લોકોની અંદર અમર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર છે. એક ઓર આયત જુઓ તો આપણે બધાને ઓલી આયત તો બધાને આવડે છે, જેને પણ તમે કહો તો સૂરે હુજરાતની 10મી આયત, ચેપ્ટર 49 વર્સ 10, કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ ઇન્નમલ મુમિનુના ઇખવા, મોમિનો આપસમાં એકબીજાના ભાઈ છે. આ આયત બધાને આવડે. મારી નજરમાં એના કરતાં ઇમ્પોર્ટન્ટ આયત કુરાન મસ્જિદમાં છે, એ સૂરે તૌબાની 71મી આયત છે, 971. એમાં ખુદાએ શું કહ્યું? કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ મોમિનીન અને મોમેનાત ઔલિયાઉમ બાદુમ બાદ, મોમિનીન અને મોમેનાત એકબીજાના સાથીઓ છે, એકબીજાના મદદગાર છે. કેમ? યામુરુના બિલ મારૂફ વ યનહઉના અનિલ મુનકર. એને ખુદાએ આપણેને એકબીજાને ફક્ત ભાઈચારાની જ અંદર નથી બાંધ્યા કે નબલ મુમિનુના ઇખવા, નહીં, આપણને એકબીજાના સાથી પણ બાંધ્યા છે, એકબીજાના સાથી પણ બનવાનું છે, એકબીજાના મદદ રૂપ પણ બનવાનું છે. તો કઈ રીતે આ રિશ્તામાં ખુદાએ આપણને બાંધ્યા? તો આ જ રિશ્તો, અમર બિલ મારૂફ નહીં અનિલ મુનકર. થોડી યાદી માટે
اگلا سیشن نی وات تمنے یاد ہے سے رستہ نو حق جی تو ما چوتھو حق رستہ نو رسول خدا ہے امر بالمعروف نہی نہیں منکر اچھا جرے مانس اپڑا سامے آوے چھے نے کہے چھے کہ مائن یور اون بزنس ہوں ماری تمہارے تو اجی ایم کے کہ ہوں امارو پرسنل معاملو چھے ہمیں جرک آگڑ چھے مڈگاسکر کھاتے ہم ایم کہ ہوں ماری قبر میں جاوانو چھو نے تو تاری قبر میں تو એનો દાખલો પણ રસૂલે ખુદાએ આપ્યો છે. ને તમારો સવાલ હતો ક્યારે કોઈ મસલો પર્સનલ બની જાય છે ને ક્યારે એને પબ્લિક મસલો કહેવાય, તો રસૂલે ખુદા પાસે પણ આ શિકાયત આપણે કરીએ યા સવાલ તમો કરો એ પહેલાં આવી ચૂક્યો છે. રસૂલો એનો કેટલો સુંદર સારો દાખલો આપ્યો હતો કે એનો દાખલો એક બોટ જેવો છે, એક કશ્તી વહાણ, ઠીક છે, કે જેના ઉપર હર કોઈને સવાર થવાનું છે, પણ હર કોઈને સવાર થવા માટે પોતપોતાની જગાએ બેસવાનું છે અને પોતપોતાની જગાની જે પગાર છે યા તો જે કિંમત છે અદા કરવાની છે. તો રસૂલે કહ્યું એક ઉમ્મત એ કોમનો હાલ પણ એમ જ છે કે તમો એક કશ્તીની અંદર સવાર છો, પણ બધાય ત્યાં જ સવાર છો. સીટ તમારા પોતાની છે, તમારું જે પણ દુનિયામાં કોમમાં સ્ટેટસ જે છે, તમે કમાણા અભણ છો, ભણેલા છો, પૈસાવાળા છો, ગરીબ છો, બીમાર છો, જેવા પણ છો, એ બધું તમારું કરેલું છે. તમે મહેનત કરી તો મળ્યું ને મહેનત ના કરી તો થોડું મળ્યું, બધું તમારું છે. તમે તમારી સીટ ઉપર બેઠા છો, પણ અગર તમો એ જ વહાણમાં કરો કે મને, કારણ કે બધું મારું છે, મને જેમ કરું કરું, હું સુરાખ કરું, ખાડો કરું, તો બાકીના લોકો આપણને કરવા દેશે? નહીં કરવા દે. બધા કહે છે કે ભાઈ બેશક સીટ તારી છે, પણ આપણે બધા એક બોટમાં સવાર છે. અહીંયા એવું છે કે અહીંયા આ ખાડામાંથી ને આ સુરાખમાંથી ને પાણી ફક્ત તારી સીટ છે ત્યાં જ મહેદૂદ રહેશે? નહીં, પાણી તો બધે કોર ફેલાશે. તો એમ નથી કે તું જ ડૂબવાનો છે, આપણે બધે ડૂબી જશો. એટલા માટે જવાબદારી છે કે કોમની અંદર કોઈ પણ ખરાબીઓ થતી હોય તો એ ખરાબીઓને રોકવી બધાની જવાબદારી છે. કારણ કે એ કોમની ખરાબી અગર ફેલાવા લાગી તો આપણને જ નહીં આવતી નસલને પણ એનું નુકસાન ભોગવવું પડશે. હવે એક સવાલ અજબ કિસ્મનો તમે પૂછ્યો એ છે કે ક્યારે કોઈ વસ્તુ પર્સનલ કહેવાય ને ક્યારે પબ્લિક કહેવાય, તો એનો જવાબ દેવો મુશ્કેલ છે. પણ મને લાગે છે કે એટલું જ આપણે જજ કરી લઈએ કે કોઈ પણ ઘણા અમલ જે એવા છે, મારી નજરમાં કોઈ પણ અમલ પર્સનલ નથી. શા માટે? કારણ કે ખુદાએ આપણને જીવવાનો એક તરીકો પેશ કર્યો છે. આપણે ફક્ત મુસલમાન જ નથી, મુસલમાન પહેલા આપણે ઇન્સાન છીએ. તમે જો જાનવરમાં નજર આપણે કરીએ, હાથીઓ છે, વરુ, સિંહ, જેટલા જાનવરો જંગલી જાનવરો છે, આદતન બધા જાનવરો સાથે ટ્રાઇબમાં રહેતા હોય છે, સોશિયલ લાઈફ હોય છે લોકોની. બહુ ઓછા એવા જાનવરો છે કે જે એકલિયા એકલિયા રહેતા હોય. ઇન્સાન માટે ખુદાએ શું કહ્યું છે? સૂરે હુજરાતની 13મી આયત છે, ચેપ્ટર 49 વર્સ 13, કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ, યા અયુહ નાસ ઇન્ના ખલકનાકુમ મિન ઝકરિન વ ઉન્થા વ જઅલનાકુમ શુઉબન વ કબાઇલ લિતઅરફુ ઇન અકરમકુમ ઇન્દલ્લાહ અતકાકુમ. એ લોકો, અમોએ તમને એક નર અને એક માદા, એક પુરુષ અને એક સ્ત્રી, એક મર્દ અને એક ઔરતમાંથીને પેદા કર્યા છે, અને ત્યારબાદ અમોએ તમને કુટુંબ કબીલાની અંદર વહેંચી નાખ્યા જેથી કરીને તમો એકબીજાને ઓળખો. પહેલો મસલો શું આવ્યો કે ખુદાએ આપણને બતાવ્યું કે મેં ઇન્સાનને એકલ્યો જિંદગી વિતાવવા માટે નથી પેદા કર્યો, એની જિંદગી સોશિયલ જિંદગી હોવી જોઈએ, એને સમાજમાં રહેવાનું છે, એને કોમની અંદર રહેવાનું છે. એક પણ એના પછીનો જુમલો શાયદ આપણે કોઈ દી મનન નહીં કર્યો હોય કે ખુદા ફોરન શું કહે છે, ઇન અકરમકુમ ઇન્દલ્લાહ અતકાકુમ. ખુદાયા બેનો જોડ શું? સોશિયલ જિંદગી અને ફોરન એ જ આયતમાં ખુદા કહે કે અમારી નજરમાં સૌથી પરહેજગાર એ છે કે જે તમારામાંથી સૌથી વધારે તકવાનો હામિલિયા માલિક હોય. માલુમ એ પડે છે કે તકવા, જેની ઘણી તારીફો આપણે મજલિસોને સાંભળીએ છીએ કે તકવા ઇમ્પોર્ટન્ટ છે, આ છે આ છે, ખુદા આયતમાં બતાવે છે કે તકવા એ ઇલાહી હાસિલ કરવાના તરીકાઓ જેટલો છે, એમાંથી એક મેઇન તરીકો છે આ સોશિયલ લાઈફ. એટલે ખુદાએ કહ્યું કે તમને મેં આ પ્રમાણે પેદા કર્યા છે, કુટુંબ કબીલાની અંદર વહેંચી નાખ્યા, એકબીજાને તમે ઓળખો, ને યાદ જ કહ્યું કે તમો સારામાં સારા કોણ હશે જે સૌથી વધારે તકવાવાળા હશે.
એનો મતલબ એ છે કે ખુદા પર રહ્યો છે કે આ સમાજમાં રહીને તને તકવા હાસિલ કરવાનું છે. તમે થોડી વાર માટે વિચાર કરો કે મને કોઈ ગલત કદમ ઉઠાવવો હોય અહીં દારે સલામમાં, કોઈ એવો પગલો, કોઈ એવું કામ કરવું હોય કે જે ગેર શરઈ હોય, યા તો કે જે શરિયતના હુદુદથી બહાર હોય, તો ખુદાના ડર પહેલા પહેલે મને તમારા બધાનો ડર હશે કે આ કોમ શું કહેશે કે શેખ પાઘડીવાળો અશરો પડવા આવ્યો તો ને આવા ધંધા આવું કામ કરે છે. એને આપણે ગુજરાતીમાં કહી શકીએ કે ઇન્સાનને પોતાની ઇજ્જત વહાલી હોય છે. કોઈ ઇન્સાનને પસંદ નથી કે એના માશરાની અંદર બદનામ લેખાય. હા, અમુક હોય છે કે જેને કાંઈ પરવા જ નથી હોતી, ન ગરમ ન ઠંડીની કોઈ વાત, એને કોઈની પરવા નથી હોતી. તો આ તો ઓલા છે બધા જેના ઉપર ફાત્યા પડી લેવાના છે કે હવે કઈ આશા નથી કે પાછા રસ્તા ઉપર આવે. પણ કોમની અંદર જીવવું, ખુદાએ ઇન્સાનને આપણે બધાને પૈદા કર્યા છે કોમની અંદર જીવવા માટે, ને ત્યાં ખુદાએ કહ્યું કે આમાંથી તમે તકવાને હાંસિલ કરો. તો કારણ કે મારે તમારી અંદર આંખની, આપણે ગુજરાતીમાં કે આંખની શરમ હોવી જોઈએ કે કમસે કમ અગર હું ગુનેગાર હોય તો સતાઈ સતાઈને હું ગુના કરું, છુપી છુપીને, કે કોમને મારી ઇજ્જત ઉપર બોલવાનો કઈ મોકો ન મળે. એટલે ખુદાએ અહીંયા સીધું તકવા તમને અહીંયા મળશે. મારાથી ભલે તમે ન ડરો, પણ આ કામ કરો કે કોમમાં રહ્યો તમે તો એ કોમમાં રહેવું પણ મારો હુકમ છે. સોશિયલ લાઈફ તમે વિતાવો એ મારો હુકમ છે. પોતમેળે માણસોની આંખોની શરમ, તમારી ઇજ્જતને સાચવવા માટે તમો મારા કાયદા કાનૂનને માન આપશો કે કોમમાં રહ્યો ને એનાથી તમને તકવા મળશે. હવે જ્યારે આ આપણે મરહલોને તે કરી લઈએ અને આપણે સમજી ગયા, એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે કોઈ પણ કામ પર્સનલ છે જ નહીં. ખુદાએ આપણને સાથે જીવવાનું કીધું છે, સાથે રહેવાનું કીધું છે, તો કોઈ પણ ચીજ પર્સનલ નથી. હવે પર્સનલ કેમ બની શકે? ખુદાની પરસ્તીશ ઇબાદત બધાને કરવાની છે. કઈ રીતે કરવાની છે એ ખુદાએ કહ્યું છે. નમાઝો, રોઝા, હજ, ઝકાત, આ તે અખલાકની જો વાત કરીએ કે કેટલી વેલ્યુ છે અખલાકની, બહુ ઘણી છે. એ બધું આપણા બધાને એક જેવું જ કરવાનું કીધું છે. તો પછી પર્સનલ મામલો કંઈ રહ્યો જ ના, સિવાય એ કે જે ઘરેલું મામલો હોય કે જેને બહાર નથી કાઢવાનો, ઠીક છે, એ અલગ મામલો છે. જે ઘરેલું મામેલાત છે, ઘર સંસારના મામેલાત છે, ઠીક છે, પણ બાકીનું ચાલચલન, આપણી રીતભાત, એ બધી ચીજ પર્સનલ મામલો કોઈ છે જ નહીં. હવે મારી દીકરીની શાદી છે તો હું કે હું વાજા વગાડીશ, ભાઈ મારી દીકરી છે તો તમારી દીકરી છે, તો ભાઈ પર્સનલ ક્યાંથી થાય? તું વાજા વગાડીશ તો તારી દીકરીની શાદીમાં બીજા આવશે, એ વાજા વગાડતા થઈ જશે. તો પર્સનલ ભલે ને તું હમણાં પર્સનલ કે, પણ કોમને તું સાથે ડૂબવતો જાય છે, તારા લીધે કોમની અંદર આ ખરાબ આદત ફેલાશે. એટલા માટે નબીએ કરીમની એક હાદીસ છે કે મન સન્ન સુન્નતન હસના મન આમિલા બેહા ફ અજરુહુ લહ. જે કોમની અંદર એક સારી આદત નાખી જાય ને માણસો એના ઉપર અમલ કરે તો એ અમલનો સવાબ બધો, એને ઉલટું પણ એ જ છે. કોઈ ખરાબ આદત નાખી જાય તો કોમ માટે અગર એને લોકો ફોલો કરવા મળી ગયા તો એના ગુના બધે આના ઉપર આવશે. તો તમારો સવાલ મુતાબિક પર્સનલ મામલો મારા હિસાબે કોઈ પણ નથી. કેમ? કારણ કે આપણને સોશિયલ લાઈફ જીવવાનો હુકમ આપ્યો છે. તો આ જ્યારે આપણે બોલીએ તો બની શકે છે કોઈ આનો મિસયુઝ કરે, પછી મિક્સ ગેધરિંગ કરીએ આપણે. નહીં, શરિયતના હુદુદમાં રહીને કે ખુદાએ સોશિયલ લાઈફ કીધું છે પણ એની હદો કહ્યું છે ને કે હદો પાર નથી કરવાની, કઈ રીતે એકબીજાનો એહતરામ કરવાનો છે, જેમ ખુદાએ રહેવાનું કીધું છે. પણ એ મેઇન ટાઈટલ શું છે? સોશિયલ લાઈફ. તમને સમાજની અંદર જીવવાનું છે. ક્યાંય પણ તમારું મતલબ તમે મુસલમાન થઈને કે કડક રીતે અગર બોલું તો તમને હક નથી કે તમે કહો કે અમારું પર્સનલ લાઈફ છે. લાઈફ ક્યાંથી તારી પર્સનલ લાઈવી? લાઈફ એ તને ખુદાએ આપી છે, તો આ લાઈફ પણ તારી ખુદાની છે. એટલા માટે તો ખુદખુશી હરામ છે. તો લાઈફ તારી છે જ નહીં પર્સનલ ભાઈ, એ ખુદાની છે. એટલા માટે એક આયત યાદ આવી ગઈ, મને ખ્યાલ છે સૂરે અનઆમની 162મી આયત છે. આપણે મજલિસમાં એને દોરાવી હતી. ખુદા કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન્ના સલાત કુલ ઇન્ના સલાતી વ નુસુકી વ મહયાયા વ મમાતી લિલ્લાહિ રબ્બિલ આલમીન. એટલે આપણે નબી જેવા તો નહીં થાય, પણ તમારો સવાલનો જવાબ એમ કહી શકીએ કે લગભગ જેટલી વસ્તુ છે કોઈ પર્સનલ લાઈફની નથી. ખાસ કરીને સમાજની અંદર જે આપણે એકબીજાની જરૂર પડતી હોય
એમાં કોઈ પર્સનલ નથી, બધું સમાજનું છે. ને રસૂલે બતાવી દીધું કે કોઈ પણ કામ તમે કરશો તો એનો અસર કોમને પહોંચશે. તો સમાજમાં આપણે રહેતા હોય તો આપણા કામ બી બધાય એવા જોઈ કે જેની ઉપરથી જે કરીને આપણી ઇજ્જત ઉપર દબો ના આવે. એટલે પછી સાથે સાથે માસૂમ કહે છે કે ઇસ્તાહ્યુ મિન અલ્લાહ કમા તસ્તાહ્યુ મિન રજુલ સાલેહ મિન કૌમિક. અલ્લાહ સાથે એવી હયા કરો, એવી શરમ રાખો કે જેવી તમે કોમના એક નેક આદમીની સામે રાખો છો. કે અત્યારે જો શેખ આવતા હશે તો ભલે હું હંમેશા બે હિજાબ ફરતી હોઈશ, પણ સામે જો શેખ દેખાશે તો મારો હિજાબ બરાબર થઈ જશે. તો પછી અલ્લાહ સામે પણ એવી જ હિજાબ કરીએ કે જેવી આપણે બીજા લોકો નેક લોકોની સામે કરીએ છીએ. થેન્ક યુ શેખ. કારણ કે આપણું વિષય લેસન્સ ફ્રોમ આશુરા છે અને અન્ડરસ્ટેન્ડિંગ કરબલા છે, તો પછી હવે એક સવાલ થાય છે કે આપણે આજે એઝ શિયાઝ જ્યારે કરબલાને ડિસ્કસ કરીએ અને કરબલાનો નતીજો શું આવ્યો એ ડિસ્કસ કરીએ, તો બચ્ચા બચ્ચાની જબાન ઉપર હશે કે ઇમામની કુરબાનીથી ઇસ્લામ બચી ગયું, ઇસ્લામ વોઝ સેવ્ડ. વેરી ઇઝી આપણે બોલી લઈએ ઇસ્લામ વોઝ સેવ્ડ, પણ હકીકતમાં એ ઇસ્લામ વોઝ સેવ્ડ એનો મતલબ શું થાય? અચ્છા, એટલે શાયદ તમારો સવાલ એ પ્રમાણે હોય કે ઘણા ખરાનો આપણા જે બાકીના ભાઈઓ છે આપણને કહે છે કે તમારું ઇસ્લામ અગર બચી ગયું હોય ને ઇમામ હુસેને કુરબાની આપી દીધી, ભલે પોતે માર્યા ગયા, તો પછી આ રોવા ધોવાની જરૂર શું છે? ઇસ્લામ તો બચી ગયું, વિક્ટરી છે તમારી. હકીકતમાં આપણા બચ્ચાઓને કેમ કે આપણે કીધે રાખીએ છીએ કે ઇસ્લામ વોઝ સેવ્ડ, પણ હકીકતમાં આપણને પોતાને જ નથી ખબર કે ઇસ્લામ વોઝ સેવ્ડ એટલે ઇસ્લામ કેવી રીતે બચ્યું. હા હા, ઓકે, એ મારો સવાલ. અચ્છા, અગર તમે એ પૂછો તો તમે જો જે પ્રમાણે આપણે ત્રીજા ઇમામે વસિયત કરી હું શા માટે નીકળું છું, એ જ વસિયત નથી ઇમામ હુસેનની. એક બીજો કોલ પણ છે, મશહૂર છે ઇમામ હુસેન. આપણે પહેલા સ્ટેશનમાં મેં એનો જિક્ર કર્યો હતો, કરબલા દાખલ થતી વેળા ઇમામ હુસેન કહ્યું હતું કે અન્નાસો આબિદુ દુનિયા. એક બીજો કોમ છે કે જ્યારે ઇમામ હુસેન મદીનાથી નીકળ્યા તો માણસો આવ્યા કે તમે આ બૈડાઓને બધાને શા માટે લઈ જાઓ છો, તો ઇમામ હુસેનનો જવાબ હતો કે અલા તરૌન અન્નલ હક્કુ લા યુતઆમલુ બે. શું તમે નથી જોતા કે હવે માણસો હક ઉપર અમલ નથી કરતા, કોઈ એકબીજાને બાતિલથી રોકતા નથી? તો ઇમામ હુસેનનો એ પણ મકસદ હતો, ઠીક છે, કે હકની વાતો થાય અને બાતિલની વાતો થાય. પણ જ્યારે ઇમામ હુસેન આવી ગયા અને આપણે કહે કે વોઝ સેવ્ડ, કેમ? હાકિમ કોણ હતો ત્યારે? હાકિમ યઝીદ હતો. યઝીદ હાકિમ ઇસ્લામના ઇસ્લામની શકલને એટલી બદલાવી નાખેલી હતી કે માણસોને ખબર નહોતી પડતી કે આમાં સાચું ઇસ્લામ કયું છે. કારણ કે એ પોતાને મુસલમાનોનો અમીર લેખતો હતો, ખુદ પોતે શરાબી, ખુદ પોતે નમાઝ ન પડતો. તમને ખબર છે આપણે આપણી પણ એ જ હાલ છે. આપણે એટલા આપણે શું કે અજ્ઞાન છીએ કે આપણને રસ્તામાં કંઈ કાગળ દેખાય કે જેમાં અરબિક લખેલું હોય તો આપણે ઉપાડીને ચૂમી લઈએ કે આ કુરાન મજીદ છે. કારણ કે આપણને એમ કે કુરાન જ અરબીમાં છે. નહીં, અરબી એક ભાષા છે ભાઈ. તો એ એ ભાષાને આપણે અગર મધ્ય નજર રાખીએ તો યઝીદ તો એનાથી ને આગળ નીકળી ગયો. યઝીદને જ્યારે લોકો કહેવા આવતા હતા કે ભાઈ તું નમાઝ કેમ નથી પડતો, રસૂલે કરીમ નમાઝના બારામાં આટલું કહી ગયા, આ તે તમને કહો છો, યઝીદનો જવાબ શું? કુરાનની આયતો કાઢતો હતો, તો સૂરે માઉનની આયત પડતો યઝીદ અને કહેતો કે ખુદાએ શરાબ પણ એટલા વધે, શરાબ માટે ખુદાએ ક્યાંય જહન્નમની આગને લાનતની વાત, નમાઝ માટે કહ્યું છે ક્યું? તો કે કુરાનમાં ખુદાએ કહ્યું છે બિસ્મિલ્લાહ રહેમાન રહીમ ફવૈલુ લિલ મુસલ્લીન. એટલે આપણે પણ એવા જ છે જરા જરા. એટલે યઝીદ જેવા નહીં, સગવડિયા ધર્મવાળા, જે આપણને માફક આવે ને લઈ લેવાનું. બાકીનું યઝીદ બાકીનું ના પડ્યું, એટલા અભણ હતા મુસલમાનો કે ભાઈ ખુદા પછી કઈ છે હજી પેગામ પૂરો. વૈલ ફવૈલુ લિલ મુસલ્લીન અલ્લદીનહુમ અન સલાતિહિમ સાહૂન વલ્લદીનહુમ યુરાઉન વયમનઉન માઉન. કે વૈલ છે, આ જહન્નમની આગ છે નમાઝ પડવા વાળાઓ માટે કે જે દેખાડવા માટે પડે છે, એ નમાઝને હલકી સમજે છે, નાની નાની મદદરૂપ પોતાની કોમને નથી બનતા, એની ખુદા વાત કરે છે. પણ યઝીદે ઇસ્લામનો જ પેગામ અને એ તો કુરાનને એનો આપસ્વાર્થ માટે ઇન્ટરેસ્ટ પોતાના માટે આપસ્વાર્થ માટે કુરાનની આયતો વાપરતો હોય, તો એનાથી ને માણસો પણ ઇમ્પ્રેસ થતા. તો આ ઇસ્લામ આ પ્રમાણે ચાલ્યું જાત. એ આ બીજી આયતનો એ ઉપયોગ લેતો અને કહેતો કે ઇસ્લામની અંદર શરાબ કંઈ ખુદાએ હરામ નથી કીધું, નમાઝ શા માટે નથી પડતું? તો એ મારા ખ્યાલથી ને સૂરે નિશાની આયત છે
خدای مکه چې کوم بسم الله الرحمن الرحیم ولا تقربوا الصلاه وانتم سكارى حتى تعلمون ما تقولون تمو نماز نه باجو ما نه جاو جا سودی تمو نشا ما هو لے خدای نماز ماٹے جی کیدو چھ بیجی گھنی چھ قرآن نیو شراب نی آیت پر یارے واپر دو کہ بھائی ہمنا ہم جرک چائکو چھے ہمنا جرک نشا ما چھو تو نماز گیا تھی پڑھائی تو نماز نہ پڑھوا ماٹے پڑھ ایج آیت نے شراب پیوا ماٹے پڑھ ایج آیت کہ خدای نماز ماٹے کہیو چھے کہ لا تقربو صلاة وانتم سکارا تم نشا ما تو بس ہوئے نماز پتی گئی چھے تو ہمیں شراب پی شکے چھے એટલે ઇસ્લામના કાયદા કાનૂનને ઉપર જતા યઝીદ ક્યાં જમાનાનો માણસ છે યઝીદ રસૂલે ખુદાના 60 હિજરી એટલે 50 વર્ષ પછીનો માણસ છે ને આપણે હર કોઈ જાણે છે કે રસૂલની રહેલત બાદ કેટલી વસ્તુઓ ઇસ્લામની અંદર દાખિલ થઈ ગઈ કે જે રસૂલની સુન્નતમાંથી ન હતી ઠીક છે એ 50 વર્ષ બાદ એ બધી વસ્તુ એક તો એ ઇસ્લામની અંદર દાખિલ થઈ ગઈ એ બધે એ જ હતા યઝીદનો બાપ મુઆવિયા એનો બાપ અબુ સુફિયાન ભલે મુસલમાન થયો હતો એના માટે પણ તારીખની અંદર ગવાહી છે કે આ એનો ઇસ્લામ ડરનું ઇસ્લામ હતું તલવારના ખોફનું ઇસ્લામ હતું તો આ 50 વર્ષની અંદર કેટલી વસ્તુ જે ઇસ્લામની અંદર ન હતી બધી દાખિલ થઈ ગઈ હવે યઝીદ આ મરહલા સુધી આવી ગયો હતો કે નમાઝ પણ ઇસ્લામમાંથી નીકળી જાત મારા ખ્યાલથી મેં તો ક્યાંય વાંચ્યું કે સાંભળ્યું નથી કંઈ રોઝાનો કંઈ મસલો કે એ વખતમાં શું હાલ થયો પણ જે ઉત્તમ ઈબાદત એનો આ હાલ હતો ને જે સૌથી ને મોટામાં મોટી મુહર્રમાત જેટલી છે જેનું નામ શરાબ છે એ આ બધું યઝીદ તો મુસલમાનોનો જે સરબરા હોય એ આટલો બગડેલો હોય તો એની કુમત ક્યાંથી ને આગળ વધે એટલા માટે આપણે ઓલી આગલા સ્ટેશનની હદીસ રસૂલે કહી હતી કે મારી ઉમ્મત 4 લોકો સિવાય નહીં સુધરે એમાં ઓમરા તો અમીર બગડે ને આપણા પાસે નથી હદીસ છે કે એદા ફસદ અલ આલિમ ફસદ અલ આલમ પણ એ જ હદીસ અમીર માટે છે કે મુલુક બાદશાહો બગડી ગયા તો પૂરી કોમ બગડી જશે ને જો બાદશાહનો અસર કેટલો છે કોમની અંદર આપણે એક બાદશાહને ઓળખીએ છીએ એનું નામ છે નૌશેરવાન આદિલ એ બહુ વખણાય એની અદાલતમાં તો એના માટે આપણી કિતાબોમાં લખેલું છે કે એક દિવસ એની પ્રજાની સેર કરી રહ્યો હતો તો દૂર સેર કરતો કરતો એનો શિકારનો શોખ હોય બાદશાહોને એ કરતો કરતો બહુ દૂર નીકળી ગયો એના એની જે સલ્તનત ને મમલેકત હતી ને ત્યાંથી ને તો દૂર જોયું કે એક ઝૂંપડું પડ્યું છે તો એના સિપાહીઓને કહ્યું કે મને આ અહીંયા જે ફાર્મર છે ને ખેતીવાળો એની મુલાકાત કરવી છે એની મુલાકાત કરી ગયા બાદશાહે બતાવ્યું ને કે હું બાદશાહ છું એ ગયો તે ફાર્મર પાસે ખેડૂત પાસે ગયો અને બેઠો તો એને સવાલ કર્યો કે તું કેનું કામ કરે છે કહ્યું મારું કામ છે હું ધરાક ઉગાવું છું તો એના સામે ધરાક પેશ કરવામાં આવેલી તો બાદશાહે કહ્યું કે આ તારી સારામાં સારી ધરાક છે તો ઓલાએ જવાબ આપ્યો કે નહીં તું મારું મહેમાન છો પણ જે મારી સારામાં સારી ધરાક છે ને એ મેં તને નથી આપી આજે એનાથી ને ઓછી શું કે કિંમતવાળી છે ને એ મેં તને આપી છે કહ્યું શા માટે તે તારી ઊંચામાં ઊંચી આ બેસ્ટ ક્વોલિટીવાળી ધરાક તું મને નથી આપતો કહ્યું હું બહુ દૂર રહું છું પણ અમારો જે બાદશાહ છે ને એ બહુ અદાલત પસંદ બાદશાહ છે આદિલ બાદશાહ છે કારણ કે અમારો બાદશાહ આદિલ છે તો અમે પ્રજા અમારી પણ જવાબદારી છે કે અમો પણ અદાલત પસંદ બનીએ હું તને મારી કિંમતી ધરાક એટલા માટે નથી ખવડાવતો એ ધરાકનું જે મને બાદશાહને ટેક્સ દેવાનું છે ને આપણી જબાનમાં ખૂબ ઝકાત એમું હજી મેં આપ્યું નથી જે બાદશાહનું હક થાય છે ને મમલેકતનું તો એ કારણ કે હજી મારું નથી એટલા માટે હું તને નથી આપી શકતો તો બાદશાહ હરખાવા લાગ્યો કે અલ્હમ્દુલિલ્લાહ આવી છે મારી પ્રજા મારી કોમ આવી છે કારણ કે હું પોતે આદિલ છું તો એનો અસર કોમ ઉપર પડ્યો છે તો યઝીદ એવો બાદશાહ હતો એ પણ ઇસ્લામના નામનો બાદશાહ કે એનો અસર પૂરી કોમ ઉપર પડતો હતો તો ઇમામે હુસૈન ઉપર લાઝીમ થઈ પડ્યું ને તમે જો કેટલા દિવસનો ફાસલો છે એટલે આપણે અગર એનાલાઇસિસ કરીએ તો કેટલો માહોલ બગડી ગયો હશે મુઆવિયાનો ઇન્તિકાલ 15મી માહે રજબ હિજરી સન 60 15 રજબ 60
امام حسین کربلا માટે یا مدینہ થી ક્યારે નીકળ્યા 28મી રજબ હિજરી રજબ કેટલા દિવસ થયા 13 દિવસ મુઆવિયા ને મરિયા બાદ 13 દિવસ ની અંદર અંદર હુસેન ને નાદાનું વતન છોડી દેવું પડ્યું મતલબ હાલાત એટલા ખરાબ થઈ ગયા હતા કે હવે મુશ્કેલ હતું ઇમામ હુસેન માટે મદીના ની અંદર રહેવું એટલો બગાડો ફેલાઈ ગયો હતો અને ઇમામને ખબર હતી કે આ મુઆવિયા કરતા બદતર એનો આ ફરઝન છે 13 દિવસમાં ઇમામ હુસેને જોઈ લીધો કે કેટલો બગાડો આગળ હજી વધશે અગર આ વાતને રોકવામાં ન આવી તો આપણી ચર્ચા એ ચાલી હતી કે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર નહીં તમારો એ સવાલ ન હતો એના પછીનો સવાલ હતો ના કે આપણે આ કરબલા ને કહીએ છીએ કે ઇમામ હુસેન જીતી ગયા પણ જીતી ગયા એટલે શું એની ઉપર હવે પ્રશ્ન આપો કે જીતી ગયા એટલે શું અચ્છા તો એ જીતી ગયા તો આપણે તો રોઈએ છીએ ના નોર્મલી લડાઈ હોય અહીંયા જીત એની થાય જેને જેની તાદાત એટલી જ રહે જેના ઓછા માણસો મરે જેને માલે ગનીમત મળે કરબલાની લડાઈને જોઈએ આપણે તો ઇમામની આર્મીમાં ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલામ સિવાય કોઈ જ ન બચ્યું અને ખેમાઓ લૂંટાઈ ગયા ચાદરો લેવાઈ ગઈ તો માલે ગનીમત એ બધું યઝીદની ફોજ પાસે આવ્યું તો ઇસ્લામની જેટલી લડાઈઓ થઈ છે એની રૂએ જોવા જાય તો યઝીદની જીત થઈ હતી હા સહી છે તો આપણે કેમ એમ કહે છે કે ઇમામ જીતી ગયા હસન એનો જવાબ હું શા માટે આપું આપણો ચોથા ઇમામ એનો જવાબ આપ્યો છે તારીખની અંદર એ સારામાં સારો જવાબ છે કે ચોથા ઇમામ જ્યારે કેદ થઈ ગયા કુફા ઉ શામની અંદર જ્યારે એમને પૂછવામાં આવ્યું કે ક્યાં તમારો અબ્બાસ જેના ઉપર ગર્વ હતો એ ક્યાં બધે ખાક પર થઈ ગયા તમે કહેતા તક તમે જીતશો ક્યાં છે તમારી જીત ચોથા ઇમામે જવાબમાં શું આપ્યું હતું કે યઝીદ આ અઝાનમાં કોનું નામ લેવાય છે અમે ભલે માર્યા ગયા પણ આજે તારા જમાનામાં પણ અઝાનમાં મારા નાનાનું નામ લેવાય છે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એનું નામ લેવાય છે સો ચોથા ઇમામે કે જીત અમારી થઈ છે અમે આ પ્રમાણે દુનિયાની રૂએ સંખ્યાની રૂએ તેદાદની રૂએ અમે બહુ ઓછા હતા પણ આજે નામો નિશાન જેના માટે અમુ નીકળ્યા હતા ઇસ્લામને બચાવવા એ ઇસ્લામ બચી ગયું આજે અઝાનોમાં રસૂલ ખુદાનું નામ આવે છે એ વાતની દલીલ છે ને આજે પણ આપણે જોઈએ તો યઝીદનું નામો નિશાન મટી ગયું કઈ હદ સુધી આજે દુનિયામાં કોઈ એક માવતર એવા નથી જેની ઔલાદનું નામ યઝીદ રાખે ચાહે બીજા ફિરકાના માણસ હોય બધાને યઝીદનો કિરદાર ખબર છે ઠીક છે તો આજે યઝીદોનું કબરનું પણ નામું નિશાન નથી અને મોલા હુસેન માટે તો આપણે હર કોઈ જાણે છે કે દુનિયે દુનિયે ખૂણે ખૂણા હર જગાએ હુસેનનું નામ બધે હર જગાએ બલંદ છે તો આપણા માટે બેશક આ હુસેનની જીત છે કે એમનું નામ હજી સુધી જિંદા છે આપણે કુરાનની આયત છે ના પડીએ છીએ બધે કોરિયા તમારી આ લટકાવેલી છે રસ્તે રસ્તે નાખેલી છે કુરાનની આયત કોટ કરેલી છે કે બિસ્મિલ્લાહ રહેમાન રહીમ ولا تحسبن الذين قتلوا في سبيل الله امواتا بل احياء عند ربهم يرزقون خداني رحمت شهيد થઈ છે ને ક્યારે પણ મુર્દા ના સમજજો એ રિસ્ક એ કેઈ મુર્દા ની વાત થઈ રહી છે તો વાકયા ને મુર્દા થઈ ગયા છે એનું મઝાર છે ની ઝારત કરવા આપણે જઈ છે ઇમામ હુસેન મુર્દા તો થઈ ગયા છે ખુદા નો વાયદો છે કુલ્લુ નફસિન ધાઇકતુલ મૌત પણ આ કે જીવત આ કઈ જિંદગી ની ખુદા વાત કરી રહ્યો છે એ આ જિંદગી કે હુસેન નું નામ હજી સુધી જિંદા છે શહીદોને હજી સુધી યાદ કરવામાં આવે છે અને શહીદનો મતલબ શું છે ગવાહ શહીદ લફ્ઝ આવે છે શહાદતમાંથી ને શહાદત એટલે ગવાહી આપી તો આ લોકો હજી સુધી ગવાહી આપે છે કે અમો જે કરી ગયા એ હજી બાકી છે કોઈ છે ક્યાંય એવું કહેવાવાળું કે આ માણસ યઝીદની રાહમાં શહીદ થયો યાને કે એની ગવાહી હજી આપે કોઈ નથી હુસેનની ગવાહી એ પ્રમાણે દેવામાં આવી કે હજી સુધી આ લોકો જિંદા છે તો આપણે જ્યારે આપણે બાળકોને કહીએ છીએ કે કેની જીત થઈ તો આસાન જવાબ જે ચોથા ઇમામે આપ્યો છે એ જ છે કે આજે જો ઇસ્લામ અને એક ઓર વસ્તુ જે હતી કે આજે બધું ઇસ્લામનું નામો નિશાન આગળ વધે છે મને ચેક ટાઈમ નથી મળ્યો ચેક કરવાનો પણ મેં આ સાંભળ્યું અને વાંચ્યું પણ છે કે ઇસ્લામ કેટલું આગળ વધે છે બાકીના મઝહબો દુનિયાની અંદર જેટલા છે એના સામે કમ્પેરિઝન આપણે કરીએ બેની સરખામણી કરીએ તો મઝહબે ઇસ્લામ 200 ગુના ફાસ્ટ અને જલ્દી આગળ વધે છે
બીજા મઝહબો કરતા, યાને બીજા મઝહબમાં કોઈ એક કન્વર્ટ થાય એ જ વખતે મુસલમાનમાં 200 થતા હોય, બીજા મઝહબમાં ક્યાંય 1000 કન્વર્ટ થાય એ જ સમયમાં એ જ સેકન્ડમાં 200,000 માણસો મુસલમાન થતા હોય. 200 ગુણા જ્યાદા માણસો મુસલમાન થાય છે દુનિયાની અંદર. ભલે આજની દુનિયાની અંદર ઇસ્લામનું નામું નિશાન અને બગાડવાની કોશિશ થઈ રહી છે, એમાં અલોકમ કરે છે, એનો પણ વાંક છે ને આપણો પણ વાંક છે. પણ કહેવાનો મતલબ એ કે આપણો ક્યારેક ક્યારેક કિરદાર એવો હોય છે કે આપણા લીધે, ઓછા ટાઈમની જે હદીસ હતી કે તમો અમને, હા તમે અમારા માટે ભાઈ છે ઇજ્જત બનો, ભાઈ છે ફખર બનો, અમારી ઝીનત બનો. તો આપણા કિરદાર ક્યારેક ક્યારેક એવા હોય છે કે આપણા ભાઈઓને જ આપણે મદદ કરવાની તૈયાર નથી, કારણ કે પહેલા નંબરના ખોટા બોલા, પહેલા નંબરના અમાનતમાં ખયાનત કરવાવાળા, પહેલા નંબરના જૂઠ બોલવાવાળા, પહેલા નંબરના ચોર, એ અગર આપણે જ હોય, આપણે મુસલમાન જ હોય તો આ બધું શું છે? ઇસ્લામને માર લાગે છે કે આ કઈ જાતનું ઇસ્લામ? એટલા માટે એક એક મુફક્કર પસાર થયા છે, એનું કહેવું છે કે હું યુરોપમાં ગયો કે મને મુસલમાન કોઈ ના દેખાણા, પણ ઇસ્લામ ડગલે ડગલે મને ઇસ્લામ દેખાતું હતું. અને મુસલમાન મમાલિકમાં હું ગયો તો મુસલમાનો પુષ્કળ દેખાણા મને, પણ ઇસ્લામ ના દેખાણું. એનો કહેવાનો મતલબ એ કે આજે યુરોપમાં જે છે રસ્તાની સફાઈઓ, એકબીજાનો હક, એકબીજાનું માન રાખવું, પડોશીને હેરાન ન કરવા, છે ત્યાં પણ બીજા જાતના ઘણા બગાડાઓ છે, તો એ બધું ઇસ્લામની ટીચિંગ હતી. એ બધી આપણે કાંઈ નથી અપનાવી. કહ્યું મુસલમાનો મુલ્કમાં જાઓ તો અહીંયા મુસલમાનો તો ભૈરા છે પણ નામ ના, ઇસ્લામ છે નહીં. તો આ બધું એ જ છે કે આપણી જીત અગર આપણે નથી લેખતા તો એનું કારણ આપણે પોતે જ. ઇસ્લામ તો છે પણ આપણા મુસલમાનોના કિરદારના લીધે ઇસ્લામને બહુ માર પહોંચે છે. તો આપણને ખુદાને જવાબ દેવો જોશે એને કે ભાઈ તું મુસલમાન થયો, એનું એલાન એકરાર તું કરસ, પણ તે ઇસ્લામની ઇજ્જતને સાચવી, કારણ કે આ ખુદાની એક અમાનત છે. જ્યારે આપણે આપણા બચાવને સમજાવીએ ને કે ઇમામની જીત એટલે થઈ કારણ કે ઇમામ પોતાના મકસદમાં કામયાબ થયો, જેવી રીતે તમે કીધું કે ઇમામ સજાદે ફરમાવ્યું કે અમારી તાદાત અમારું મકસદ ન હતું, પણ નામ અત્યારે દુનિયામાં કોનું રહી ગયું તો જીત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની છે. સાફ દેખાય છે કે દુનિયાના ખૂણે ખૂણામાં આઝાદારી થાય છે અને કેટલાક માણસો આજે ઇમામ હુસૈનના નામ પર રડે છે. તો પછી આપણા જવાનો પૂછા કરે છે કે અગર ઇમામની જીત જ થઈ હોય તો આપણે કાળા કપડાં શું કામ પહેરીએ, આપણે રોએ શું કામ, આપણે ગમ શું કામ મનાવીએ? કારણ કે જીતને તો માણસો સેલિબ્રેટ કરે, ખુશી મનાવે, તો આપણે ઇમામની જીતને શું કામ ગમથી મનાવીએ છીએ, ખુશીથી નહીં? એની ઉપર થોડો એના માટે એનો જવાબ આપું. પહેલો મેં તમને કહ્યું કે ગાંધીનો એક જુમલો છે, મહાત્મા ગાંધી, એ બધાને ખબર હોય, એ કહેતા હતા કે મેં ઇમામે હુસૈનથી શીખ્યું છે કે મઝલૂમ થઈને જીત કઈ રીતે લઈ શકાય. મઝલૂમી ઉપર રોવું એ એક હથિયાર છે, બહુ નેચરલ હથિયાર છે કે આપણે ભલે જીતી ગયા છે, ઠીક છે, તો પછી શા માટે રોવું? તમને આસાન આપણે દાખલો લઈએ કે અગર આપણે રસ્તામાં ખૂણા ઉપર એકલા એકલા હસીએ, ખીખ્યાટા મૂકીએ જોરદાર, તો કોઈ માણસ આપણને આવીને પૂછશે નહીં કે ભાઈ તું શા માટે હસસ, એ વટાઈ જશે શાયદ કે આ કોઈ પાગલ છે, હસે છે એકલો. પણ હવે તમે પૂછો કે કોઈ માણસ અગર રોય રસ્તામાં તો બધાને અગર પૂછવા નહીં પણ દિલમાં થશે કે આ શા માટે રોતો હશે, આનો કોઈ ગુજરી ગયો હશે, કાંઈ એને માર લાગી છે, કોઈ મુસીબતમાં છે. ઇન્સાનની ફિતરતમાં રડવું અને રોવું જે છે ને એ ઇન્સાનને ખેંચે છે. એટલા માટે આપણે રડીએ છીએ. પહેલું તો આપણા ઇમામે રડ્યા, ઇન્સાનની નેચરમાં છે કે આંસુ બહાવે, કંઈ દુઃખ થાય તો આંસુ બહાવે, નેચરમાં છે. પણ આંસુ બહાવાનું બીજો મોટામાં મોટો ફાયદો એ છે, એટલે મઝલૂમીનો ફાયદો એ છે કે જ્યાં પણ મઝલૂમી હોય માણસ એનાથી એટ્રેક્ટ થાય છે. એટલે આપણા પાસે છે હદીસો છે જે આંસુ બહાવશે, એ આંસુ રોવાવાળાની શકલ બનાવશે, ઠીક છે, એને પણ અઝાદારનો દરજ્જો દેવામાં આવશે. આંસુમાં એ ખૂબી છે કે દુનિયામાં ગિર્યા કરવામાં આવે તો માણસો પૂછશે કે આ રોય છે શા માટે? આંકો કોઈ નથી પૂછતું કે માણસો શા માટે નાચે છે,
કોઈ નાચતું હોય, કોઈ હસતું હોય તો બધાને ખબર હોય કે આ પોતાના પ્લેઝર માટે છે. રોવું અલગ ચીજ છે, રોવું હંમેશા બીજા માટે હોય છે. અને રોવાના કારણે સવાલ ઊભા થાય કે શા માટે રડો છો. જ્યારે એ સવાલ ઊભા થાય તો આ પૂરી કરબલાની દાસ્તાન આપણે દોહરાવી શકીએ કે આ કુરબાનીઓ દેવામાં આવેલી હતી અને ઇન્સાનની રૂએ જે જુલ્મો સિતમ કરવામાં આવ્યા એના ઉપર રડવામાં આવે. એ એક ફાયદો કે મઝલૂમી અને રોવાથી ને માણસો જાગૃત થાય, માણસોના સવાલ દિલોમાં ઊભા થાય કે કેમ રડે છે. તમે એરપોર્ટ ઉપર જાઓ, ક્યાંય પણ દુબઈ સફરમાં જાઓ, તમે ખૂણામાં સિગરેટ પીતા પીતા હસતા હોય, કઈ જોક કોઈ કર્યો યાદ આવી હોય તો કોઈ ના પૂછે કે ભાઈ શું યાદ કરીને હસો છો. તમે રોવા બેસી જાઓ ખૂણામાં તો કોઈ ના કોઈ એરપોર્ટ વાળું આવશે, સ્ટાફ વચ્ચે પ્રોબ્લેમ છે, ફ્લાઇટ મિસ થઈ ગઈ છે, ટિકિટનો પ્રોબ્લેમ, સામાન કંઈક છે. રોવું એવું છે કે માણસને એટ્રેક્ટ કરે, આ એક છે. બીજું મઝલૂમીનો ફાયદો એ છે કે રોવાના કારણે, કારણ કે આપણે મઝલૂમીનો ઇઝહાર કરે છે તો ઝાલિમનો સામનો કરવો સમાન છે. કે મઝલૂમીથી જ્યારે આપણે આપણા કામકાજને લઈએ તો જે જુલ્મ કરવાવાળા છે એને ખબર પડે કે અમારો જુલ્મ હંમેશ માટે નથી ચાલવાનો, આ જુલ્મના સામે ઊભા રહેવાવાળા માણસો છે. તો એક છે ફાઇટ જે જુલ્મ, આઝાદારી રોવું જે છે. આપણને એમ છે કે ફક્ત હા ઘણા કહે છે તમે બુઝદિલ છો, ચાર દિવાલની વચમાં ગરી જાઓ છો, હા માતમ કરો છો ઇમામ હુસેનનું નામ અને રડો છો, ઠીક છે. પણ એટલે તો આપણે જુલુસ કાઢીએ છીએ કે માણસોને બતાવીએ કે હું આ શું કરી રહ્યા છે. મેં હમણાં જુલુસમાં સમજાવ્યું હતું, તમે શાયદ નહીં હોય પણ ટીવીમાં આવ્યું હશે, કે નાનકડો દાખલો મેં આપ્યો. જે નવજવાનો પૂછતા હોય, મને એક જવાન ભેગો થયો કે દુનિયામાં છે કે હું અવળો છું, કોઈ દી આ પોઈન્ટ નથી સાંભળ્યો. કયો પોઈન્ટ? કે તમે જુલુસમાં પડ્યું નહીં. મેં શું પડ્યું? કહ્યું હાથનું તમે પડ્યું નહીં, કોઈ દી ઝહેનમાં નથી આવ્યું. હા મેં પડ્યું હતું. મેં જો ઇન્સાનને આપણે ખુદાએ બનાવ્યા છે, આપણે માથામાં દર્દ થતું હોય ને તો આપણું ફિતરતન હાથ હાયલો છે, દુખે છે માથું પણ હાથ ત્યાં જાય. પેટમાં દુખતું હોય તો હાથ અહીંયા દુખે છે, હાથથી કાંઈ સમૂહ નમું થઈ જશે નહીં. ખુદાએ એ પ્રમાણે કર્યું છે કે જ્યાં દર્દ પગ દુખે તો આપણો પગ હાથમાં આવેલું, જ્યાં દર્દ થાય આપણને ત્યાં. તો સિમ્બોલિકલી છાતી ઉપર જે માતમ કરે છે, માથું કેમ? કારણ કે આ છાતી સીનો આ જગા ખાસ કરીને એ દિલ હાર્ટની જગા છે. તો આપણે ઇઝહાર કરે છે કે આ મામલો છે એનાથી અમારું દિલ બહુ જ બળે છે, અમારું દિલને દુઃખ થાય છે, સો અમારો હાથ પોતમેળે ત્યાં ચાલ્યો જાય છે. તો કહેવાનો મતલબ એ કે રડવું એક હથિયાર છે, એટલા માટે ખુદાને રડવું બહુ પસંદ છે. અને રડવાના બારામાં પણ ઘણી ખરી વાતો આપણે કરી શકીએ, પણ એક મસલો મને એમ થાય છે કે એના ઉપર રોશની આપું, અને એ છે કે આ દિવસોની અંદર ઘણા ખરાની શિકાયત હોય છે કે અમે નથી રડી શકતા. આશુર જેવો દિવસ કેમ ન હોય તો એ પણ ના કે તિલ એટલું કઠણ. તો એક તો કારણ હશે રોવામાં શરમ, કેમ બધા સામે આંસુ ખેરવા. પણ મેઇન કારણ એ નથી, એક કારણ ઇમામ અલીએ બતાવ્યું છે. ઇમામ અલીએ કહ્યું છે નઝુલ બલાગામાં છે, આપણ કહ્યું મા જફતી દુમુઆ ઇલ્લા લિકુસ્રતિલ કુલુબ. આંસુ ક્યારે સુકાઈ જાય છે, રોકાઈ જાય છે? જ્યારે આ દિલ કાસી અને કે કઠણ પાણા પથ્થર થઈ ગયા હોય છે. વમા કસ્સતિલ કુલુબ ઇલ્લા લિકુસ્રતિલ ઝુનુબ. આ દિલ એમને એમ પથ્થર નથી થતા, આ દિલ તો બહુ નરમ ખુદાએ બનાવ્યું છે. એટલે તો દુઆ આપણે કરીએ છીએ યા મુકલ્લિબલ કુલુબ, દિલોને ફરાવ. બહુ નરમ છે, દરેક ઇન્સાનનું દિલ નરમ હોય છે. પણ એ કઠણ ક્યારે થઈ જાય છે? તેમાં મળીએ કહ્યું કિસરતી ધનું, જેને ગુનાઓ વધી જાય છે તો આ દિલ પથ્થર થઈ જાય છે. અને દિલ જ્યારે પથ્થર થઈ જાય તો રહેમ નામની વસ્તુ ઇન્સાનમાં નથી રહેતી, પછી આંસુ બહાવે એના માટે મુશ્કેલી પડે છે. ગુનાઓ વધી જાય છે ત્યારે આપણે આપણું દિલ કઠણ થઈ જાય છે. ગુનાહો એક રૂકાવટ બની જાય છે ઇમામને ઝુહુર ફરમાવવામાં. પણ ગુનાહો વધી જવાથી આપણે અદાલતથી પણ દૂર થઈ જાય છે. આજનું આપણે આ ટોકનું કન્ક્લુઝન એવી રીતે કરી શકીએ કે જેવી રીતે તમે આ બાદશાહની દાખલો આપ્યો કે બાદશાહ કારણ કે આદિલ હતો તો એની પ્રજા પણ અદાલત પસંદ હતી, તો આપણે પણ શિયા ઇમામે સમાન અચલ્લાહુ તઆલા ફરજો શરીફના ઇમામની હુકુમતને ખુબરી રહ્યા છે, અને એ જાણીને ખુબરી રહ્યા છે કે ઇમામ જ્યારે આવશે તો અદલો ઇન્સાફને ફેલાવશે. તો ઇમામની ગઈબતમાં આપણે એ ફરજ બને છે કે આપણે આપણી જિંદગીના દરેક પગલા ઉપર અદાલતને નિભાવીએ. કુરાનની આયત છે, આપણે કેના માટે પેદા કરવામાં આવ્યો? ખુદાએ કહ્યું મારા બાજુમાં સૌથી સૌ કોણ છે? તકવા વાળો.
قرآن آياتي خدا كيس بسم الله الرحمن الرحيم اعدلوا هو أقرب للتقوى عدالة اختيار کرو اي تقوى نصوتي باجمات اتلا ماتي خداني مين صفتو توحيد بعد عدالة مو important سي خداني عدالة سي رسول خدا كدو سي تخلقو بأخلاق الله خدانا زي صفتو گون سي تمي اپنابو امان يك سي عدالة عدالة نو يك نوكو ستشن ني ضرور سي پان تمو فائن conclusion اپن امام زمانا عدالة لیاوانا سي એના માટે આપણે આદિલ બનવું પડશે તો એ આપણી તૈયારી હશે કે આપણે આદિલ બનીએ તો ઇમામના જોરમાં ઇન્શાઅલ્લાહ તાજી લઈશું ઇન્શાઅલ્લાહ તાલા થેન્ક યુ વ્યુઅર્સ આઈ થેન્ક યુ ફોર બીંગ વિથ અસ ઓન IBN TV વાઇડ એન્કર ફેમાનિલ્લાહ અલ કરીમ